ગુડ ઇવનિંગ આજના કાર્યક્રમમાં સૌનું સ્વાગત છે બીરેનભાઈને ફરી અમે આવકારતા બહુ આનંદ અનુભવીએ છીએ કેટલાક મિત્રો નવા છે એટલે ટૂંકમાં ખાલી એમનો પરિચય જે ગયા વખતે પણ થોડી વાત કરી હતી કે કોઈ રસથી આપણે કોઈ પ્રવૃત્તિ કરીએ એમનું મૂળ કામ તો એક જુદા ક્ષેત્રનું છે પણ વાંચન લેખન અને કંઈક એમાં વધારે રસ અને એનાથી એક પોતામાં પોતે કંઈક નવું કરવાની તૈયારી એમાંથી જીવનચરિત્રો લખવાનું એક કામ અને પછી કાર્ટૂન હોય કે હિન્દી ફિલ્મ સંગીત હોય એવા અલગ અલગ વિષયોમાં એમણે બહુ જ ઊંડાણપૂર્વકનું કામ કર્યું છે કરી રહ્યા છે ફેસબુકમાં જ્યારે મૂક્યું ત્યારે કોઈ એમ લખ્યું કે આ કાર્યક્રમ વિશે એમણે લખણ મૂક્યું કે આ તો પીએચડીનો વિષય હોય એટલું બધું જાણે તમે મૂક્યું છે એટલે પીએચડી કરનારા તો આટલો અભ્યાસ કરે છે કેમ એ મોટો સવાલ છે હા પણ જે બારીકાઈથી અને ઊંડાણથી કોઈ પણ વિષયને તપાસવો એને એની રજૂઆત કરવી અને એને પાછો રસ પડે એ રીતે બીજા સુધી મૂકવો એ બહુ એક અઘરું કામ અને પ્રક્રિયા છે તો એના માટે એમણે તૈયારી બતાવી છે અને દર વખતે અમારું આમંત્રણ સ્વીકારીને હા પાડીને આવે છે એટલે અમારા માટે બહુ આનંદની વાત છે તો હું એમને ખાસ બીજું કઈ નઈ પણ ફૂલથી થી ડ્રોન સુધીની સફર ખેડી છે અને હવે આપણે ડ્રોન પછીથી આપણે મહાત્મા પાસે પહોંચી રહ્યા છીએ બીજી ઓક્ટોબર આપણે એટલે ઓક્ટોબરના સંદર્ભમાં ગાંધીજીને યાદ કરીએ છીએ પણ અમે દર વખતે એવું વિચારીએ છીએ ગયા વર્ષથી એ શું કહેવાય અમલમાં લાવવા કે ઓક્ટોબર બીજી તારીખ સુધી એ ગાંધીને શું કામ સીમિત રાખીએ આખા મહિનામાં એ નિમિત્તે કંઈ ને કંઈ આયોજન આપણે કરી શકીએ જેની શરૂઆત આ વખતે એક એક્ઝિબિશન દ્વારા થઈ ધીમનભાઈનું ખાસ એમનું જે કલેક્ટેબલ કલેક્ટ ટેબલ્સ એમની પાસે જે હતા ગાંધીજીના એનાથી આપણે એક શરૂઆત કરી અને આ બીજો એક ઉપક્રમ કે કાર્ટૂનમાં ગાંધીજી કઈ રીતે પ્રતિબિંબિત થાય છે એની થોડી વાત આપણે આ સંદર્ભે કરીએ ખાલી એક ઉલ્લેખ કરવાનો મને ગાંધીજી અને ટાટા રતન ટાટા નહીં પણ એક ટાટા એક પરિવાર અથવા તો એક લેગેસીની રીતે ઘણો બધો એમની સાથે સંબંધ રહ્યો છે તો એમને આજના દિવસે જ્યારે એમનું ગઈકાલે જ અવસાન થયું છે ત્યારે આપણે એમને યાદ કરીએ તો એમને યાદ કરીને આજના કાર્યક્રમની શરૂઆત કરીએ તો વધારે સમય ન લેતા બિનિતભાઈને હું વિનંતી સોરી બિરેનભાઈને હું વિનંતી કરું કે પોતાની વાત કરે બિરેનભાઈ નમસ્કાર સૌનું સ્વાગત ગાંધીજીમાં હજુ બધાને રસ પડે છે ગાંધીજી હજુ જીવે છે કે નહીં એ તપાસવા માટે આટલા બધા મિત્રો આવ્યા છે એનો બહુ આનંદ છે આઠમ છે નવરાત્રિ છે અને ઘણું બધું છે વરસાદ પણ છે પણ છતાંય બધા આવ્યા એનો આનંદ હવે તો ઘણા બધા ચહેરા પરિચિત લાગે છે વાત એ છે કે ઓગણીસો અડતાલીસ ત્રીસમી જાન્યુઆરી દેવ થઈ ગયા હવે કુટુંબમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો આપણે એને ભાદરવા મહિનાના સહદ પક્ષ સિવાય કેટલા વર્ષ સુધી યાદ રાખીએ બહુ ઓછું આપણને આમ પ્રસંગ હોય ત્યારે યાદ આવે આમ કે ભાઈ ઘરમાં લગ્ન હોય તો આમ કે ભાઈ છબી આગળ જઈને હાથ પહેલાં આમ કરીને ફોટો પડાવો ને બધું પણ એ સિવાય બહુ યાદ નથી આવતા મૂકી ગયા પૈસા મૂકી ગયા હોય તો વધારે પેરું એ થાય ના મૂકી ગયા હોય તો પછી તો એ તો બાજુ પર હા તો હવે સવાલ એ છે કે ગાંધીજીના મૃત્યુને આટલા આટલા વર્ષ વીત્યા ઓગણીસો અડતાલીસથી છતાં શા માટે એ કાર્ટૂનમાં દેખા દે છે સતત નિયમિત તો ઇન્ડિયન એક્સપ્રેસના કાર્ટુનિસ્ટ ઉન્ની છે એમણે એવું કહ્યું છે એક જગ્યાએ એમણે લખ્યું હતું કે ગાંધી ઇઝ એ કાર્ટૂનિસ્ટ અર્લી વોર્નિંગ સિસ્ટમ જ્યારે પણ દેશમાં માનવ મૂલ્યોનો હનન થાય અથવા માનવ મૂલ્યોની દૃષ્ટિએ બહુ મોટી કટોકટી સર્જાય ત્યારે ગાંધીજી કાર્ટૂનમાં દેખા દેતા હોય છે આ ઉપરાંત વર્ષમાં બે દિવસ બીજી ઓક્ટોબર અને ત્રીસ જાન્યુઆરી એ એન્યુઅલ ઓડિટ માટે આવે છે કાર્ટૂનમાં કે ભાઈ બધું બરાબર છે ને હવે ગાંધી જેવો માણસ ગાંધી જેવી વ્યક્તિ એ જીવતે જીવ પણ બહુ જ સક્રિય હતા એટલે આપણે બહુ સાદી પરિભાષામાં કહું છું તો કાર્ટુનિસ્ટોને એમનું આકર્ષણ ના હોય તો જ નવાય છે કારણ કે કાર્ટુનિસ્ટોને કોઈ પણ વ્યક્તિ જ્યારે જાહેર જીવનમાં આવે ત્યારે એને એમના નજરમાં આવે અને એને ચિતરવી ગમે તો ગાંધીજી કેવી રીતે કાર્ટુનિસ્ટો દ્વારા જોવાતા રહ્યા છે એમના કેવા કેવા ફીચર્સ એમની કેવી કેવી લાક્ષણિકતાઓ આ બધી કાર્ટૂનમાં આવે છે એ થોડોક આપણે જોવાનો પ્રયાસ કરીએ એટલે મેં બેઝિકલી આ કાર્યક્રમને કેટેગરાઈઝ કરેલો છે થીમ વાઇઝ કાર્ટૂનની થીમ વાઇઝ કે કેવી કેવી રીતે ગાંધીજીને કાર્ટૂનમાં બતાવાયા છે તો સૌથી પહેલાં આપણે જે વિભાગ જોઈએ એ કેરી કેચર્સનો વિભાગ છે હવે આપ સૌ જાણો છો કે કાર્ટૂનમાં બે મુખ્ય વિષય હોય એક તો કેરીકેચર એટલે કે વ્યક્તિનું ઠઠ્ઠા ચિત્ર અને આખો કાર્ટૂનનો વિષય કેરીકેચર સ્વતંત્રપણે પણ એક કાર્ટૂન હોઈ શકે છે અને ઘણીવાર કેરીકેચર દ્વારા કશું કહેવાનું ન પણ હોય પણ કોઈ પણ વ્યક્તિના ચહેરાનું અત્યાંકન એટલે કે એક્ઝાગરેશન ડિસ્ટોર્શન એને કેરીકેચર કહેવાય હવે અહીંયા જે બેઠેલા છે એમાંના મોટાભાગના સ્કૂલમાં હશે ત્યારે ક્યાંક ને ક્યાંક ગાંધીને દોરવાનો પ્રયત્ન પ્રયત્ન કર્યો હશે અને બધાને ખબર છે કે જેને કશું ડ્રોઈંગ આવડતું ના હોય ને નામનું ડ્રોઈંગ આવડતું હોય ને એ આટલું દોરે એટલે ખબર પડી જાય કે ગાંધીજી છે બરાબર જેને કશું જ ના આવડતું હોય પ્રશ્નાર્થિહ્નમાં ગાંધીજી તો આ બહુ બહુ કોમન રેખાચિત્ર છે ગાંધીજીનું આમાં આમાં તમે જુઓ ખરેખર ગાંધીજી જેટલા મિનિમલિસ્ટ હતા એટલું જ આ મિનિમલિસ્ટ ચિત્ર છે આ કેરિકેચર નથી પણ આ રેખાચિત્ર છે હવે આ રેખાચિત્રમાં એક કાર્ટુનિસ્ટનો જ્યારે દ્રષ્ટિ ઉમેરાય ત્યારે એ કેવું બને એની આપણે આગળ જોઈએ નેક્સ્ટ પ્લીઝ હવે આ એક કાર્ટૂનમાં તમે જોઈ શકો છો કે ચાર તબક્કામાં ગાંધીનું રૂપાંતર રૂપીઝના સિમ્બોલમાં થાય છે આમ તો આપણને બધાને ખબર છે કે ગાંધી એટલે નોટો એટલે આપણે બધાના ખિસ્સામાં તો જીવે જ છે ગાંધી તો અહીંયા જે બતાવ્યું છે કાર્ટુનિસ્ટે એટલે આ રેખાચિત્ર કેરીકેચર અને કેરીકેચરમાંથી કાર્ટૂન ત્યારે બને છે કે જ્યારે ચાર તબક્કામાં રૂપીઝના સિમ્બોલમાં અને નીચે જે પણ કૌભાંડમાં કૌભાંડોમાં જે રૂપિયા બધા સંડો આવ્યા છે પકડાયા છે એવું તો નહીં કહીએ આપણે તો એનું એના અહેવાલો છે બધા અને પેલું ઝીરો નામનો કોમન મેન કોમન ડોંકી એ હે રામ કહે છે અને હેરામના આરમાં પણ રૂપીનું સિમ્બોલ છે તો આ સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ ગાંધી ગાંધી કેરીકેચર રંગાએ દોરેલું આ કેરીકેચર બહુ જ સિમ્બોલિક છે ઇન્દિરા ઇઝ ઇન્ડિયા તો બહુ પછી આવ્યું દેવકાંત બરુઆ વખતે પણ એના પહેલાં ગાંધી ઇઝ ઇન્ડિયા એવું કોઈ કહ્યું નહોતું પણ એવું મનાતું હતું એવું ઘણા બધા લોકો વિદેશમાં ગાંધી એટલે ભારત ભારત એટલે ગાંધી એવી એક છબી હતી તો એ છબીને કાર્ટૂનમાં રંગાએ આવી રીતે દોરેલી છે અને આ કેરીકેચર એટલું બધું પ્રખ્યાત થયું કે એની પછી સ્ટેમ્પ પોસ્ટલ સ્ટેમ્પ પર પણ એ આવ્યું હવે તમે જો આગળ જે આપણે જોયું આ જોયું તો ગાંધી આમ આપણને એવું લાગે કે આ કોઈ પણ દોરી શકે બહુ સિમ્પલ લાઇન્સથી દોરી શકે પણ એનો અર્થ એવો નથી કે કેરીકેચર આવવા જોઈએ ગાંધીના ચરિત્રમાં જેવી જેવી કોમ્પ્લેક્સિટી ઘણા લાગે જેવી કેરે કેરીકેચરમાં પણ હોય છે એનો એક નમૂનો જોઈએ આમાં જુઓ ગાંધીજીના ચહેરાની બધી જ લાક્ષણિકતાઓ છે અને બહુ જ ડિટેલિંગ છે એની આંખો એટલે ચશ્મા કાન ખાસ કરીને ગાંધીજીના ચહેરામાં કાન બહુ જ મહત્ત્વના બહુ જ કાર્ટુનિસ્ટને આકર્ષે એવા હતા મૂછો હોઠ કપાળની રેખાઓ એટલે આ જે કાર્ટુનિસ્ટ છે રોલ કોર્બેલો એ એકચ્યુઅલી આ એની ખાસિયત છે કોઈ પણ વ્યક્તિના કેરીકેચર આવી કોમ્પ્લેક્ષ સિટીથી દોરે છે તો આ એક નમૂનો કોમ્પ્લેક્સ કરે કેરીકેચરનો આગળ જોઈએ કાર્ટુનિઝ તો જ્યારે કેરીકેચર બનાવે એટલે એ લોકો વ્યક્તિના ચહેરાનો અભ્યાસ કરે એક્સ રે સ્કેનિંગ અને પછી એમાંથી કોઈ એક બે લાક્ષણિકતા એવી હોય કે જે એમને આકર્ષે અને એ લોકો એને એક્ઝાકરેટ કરે એટલે આમાં તમે જોઈ શકો છો કે ગાંધીજીનું નાક જાણે કોઈ પેલા પક્ષીની ચાંચ હોય એટલું બધું લાંબુ બતાવ્યું છે પછી એમનો આખો ફેસનો ભાગ કાન હવે આમાં મજા જુઓ તમે કે એના હાથ અને પગ જુઓ એકદમ દોરડી જેવા છે જાણે સ્કેલેટન હોય એ પ્રકારના પણ એની સામે જે વસ્ત્ર છે એમાં અનેક ગળીઓને બધું બતાવ્યું છે તો આ વિદેશી કાર્ટુનિસ્ટોના મતે આ પણ એક ગાંધીજીની લાક્ષણિકતા હતી કે ભાઈ આ આવું બધું આમ ઓઢે પહેરે તો આમ કે કેવી રીતે બતાવે એટલે એમને એમાં વધારે રસ હોય એવું લાગે આપણને તો આ એક પ્રકાર છે નેક્સ્ટ પ્લીઝ આ એક વસ્તુમાં બે વસ્તુ કહી દેવાની જે કેરીકેચરની લાક્ષણિક કેરીકેચર અને કાર્ટૂન બંને ભેગા હોય આપણે જાણીએ છીએ કે સફેદ કબૂતર એ શાંતિનું પ્રતિક છે એના ચાંચમાં પેલી ઓલિવ વૃક્ષની ડાળખી હોય તો આમાં ગાંધીનું કેરી તો છે જ એક્ઝાગરેટેડ પણ એમના બોડીમાં એની બોડીને બદલે કબૂતર બતાવા આવ્યું છે અહીંયા સફેદ કબૂતર એટલે ગાંધી ઇઝ ઇક્વલ ટુ શાંતિનું પ્રતિક આવું કંઈક વાત છે આમાં તમે કોઈએ ટાઈમ મેગેઝિન પર ગાંધીનું જે એક ચિત્ર છપાયેલું એ જોયું છે ધીમનભાઈને તો ખબર હોય એ મારી દૃષ્ટિએ બહુ વિચિત્ર છે એમાં એમના ગળામાં એક તો દોરી પહેરેલી બતાવી ગાંધીજીએ કદી એવી દોરી બોરી કોઈ પહેરી નથી અને એમનો ચહેરો જાણે દુષ્ટ હોય ને એવો લાગે છે આમાં પણ જો તમે જુઓ આવા ગાંધી આપણને એટલે ગાંધીને તમે સત્તર ગાળો આપો એ સ્વીકાર છે પણ એ આવા નહોતા એ તો આમ લાગે તો આ એક લાક્ષણિકતા એટલે કેવી રીતે એ લોકો જુએ છે વ્યક્તિના કેરેક્ટરિસ્ટિકને કેવી રીતે કેરી ઢાળે છે એ એક જોવાની ખુશ ખૂબી છે નેક્સ્ટ પ્લીઝ આર કે લક્ષ્મણના ગાંધી બધાથી જુદા છે એટલે આર કે લક્ષ્મણ માટે એવું કહેવાય છે એટલે જ્યારે એટીઝ નાઇન્ટીઝમાં અમે લોકો લક્ષ્મણના કાર્ટૂનો જોતા થયા ત્યારે બીજા એક બે કાર્ટુનિસ્ટો સાથે વાત થઈ તો એ બધા એવું કહેતા હતા કે હી શુડ અપડેટ ઇઝ પિક્ચર ગેલેરી હવે આમાં તમે જુઓ ગાંધીજીના કપાળમાં મોટો ચાલલો છે પછી ગાંધીજીના હોઠ એકદમ જાડા છે ગાલ એકદમ ભરેલા છે ગાંધીજી એકચ્યુલી આવા નહોતા એમના ગાલ આટલા આમ ભરાવદાર નહોતા એટલે એવું એક વાત છે ઘણા બધાને એવું કહેવું હતું કે ભાઈ આ બધા અય્યર બ્રાહ્મણ હોય દક્ષિણના એવા ફીચર્સ એમણે ગાંધીજીના બતાવ્યા છે એટલે ગાંધીજીના દરેક કેરીકેચરમાં લક્ષ્મણ મોટો ચાનલો બતાવે ગાંધીજીના ચાંદલાવાળા ફોટા છે કોઈક શુભ પ્રસંગ ગયા હોય કોઈ તિલકથી સ્વાગત બાગત કર્યું એ જુદી વસ્તુ પણ આ તો પ્રોપર આમ મોટો ચાંદલો એટલે ઘણી આવું થતું હોય કે પોતાના મનના ગાંધીજી કે ગાંધીજી કેવા હોય એવી એક વાત તો આ થોડા કેરિકેચરની વેરાયટી જોઈ આ થોડાક પસંદ કરેલા કેરીકેચર છે બાકી તો અઢળક છે બધા ગાંધીજી જ્યારે જીવતા હતા ત્યારે અનેક કાર્ટુનિસ્ટોને બહુ પ્રિય થઈ ગયા હતા કારણ કે કાર્ટુનિસ્ટોને શું જોઈએ મસાલો સમાચાર અને ગાંધી આપતા હતા ભરપૂર માત્રામાં આપતા હતા તો તમને શું લાગે છે ગાંધીજી વિશેનું પહેલું કાર્ટૂન કયા અરસામાં આવ્યું હશે કહી શકાય આમ સાલની વાત નથી કરતો પણ અરસો કે કઈ ઘટના વખતે યા એ જાહેર જીવનમાં આવ્યા ને એટલે કાર્ટૂનમાં દેખા દેવા માટેની પ્રાથમિક શરત એક તમે જાહેર જીવનમાં આવવા જોઈએ તો કાર્ટૂનિસ્ટોની નજરમાં આવો તમે તો દક્ષિણ આફ્રિકામાં એ જાહેર જીવન એમનું શરૂ થયું એટલે લગભગ ઓગણીસો છ સાતના અરસાથી હવે એમનું પહેલું કાર્ટૂન કહ્યું એ હજુ ચોક્કસપણે કહી નથી શકાયું પણ એ અરસાના કાર્ટૂન છે આપણી પાસે કેટલાક સાઉથ ઇન્ડિયા સાઉથ આફ્રિકા તો બ્રિટિશલું હતું પણ એમાં બી અંગ્રેજી કાર્ટુનિસ્ટ હતા અને એ લોકો જુદી રીતે આખું જોતા હતા તો થોડાક આપણે એવા કાર્ટૂન જોઈએ કે જે ગાંધીજીના જીવનકાળ દરમિયાન એટલે કે જીવતા હતા એ સમય દરમિયાન એટલે કે એ લોકો એ વખતે કાર્ટૂન અમને કેવી રીતે જોતા હતા આમાં ઘણા બધા કાર્ટૂન એવા હશે કદાચ કે જેનો ઐતિહાસિક સંદર્ભ આપણને થોડો કોમ્પ્લેક્સ લાગે અથવા તો ખ્યાલ ન પણ આવે પણ આપણે આમાં ગાંધીજીના કાર્ટૂન અને એના ચિત્રની રીતે જોઈશું પ્લીઝ પેસિવ રેઝિસ્ટન્સ ઇન ધ ટ્રાન્સવાલ આમાં ઇન્ડિયન કમ્યુનિટી એટલે હાથી લખેલું છે લેબલ પર હાથી પર જે મહાવત બેઠેલા છે એ ગાંધી છે ગાંધીભાઈ હતા ત્યારે ગાંધીજી નહોતા તો ત્યારના ગાંધીભાઈનો દેખાવ કેવો હતો મૂછો હતી યુવાન ચહેરો હતો આપણે જે સ્વરૂપે ઓળખીએ છીએ બોડું માથું અને સફાજટ એવા એ નહોતા એ વખતે અને પાછળ જનરલ સ્મટ્સ પેલું સ્ટીમ રોલરથી એને હાથીને હટાવવા માટે ધક્કો મારે છે હવે હાથી મજબૂત છે એટલે ઇન્ડિયન કમ્યુનિટીનું સંગઠન બહુ મજબૂત હતું અને એની પર ગાંધીનો અંકુશ હતો એટલે રોલર તમે જુઓ કેવા ધુમાડા કાઢે છે પણ એ હાથીને હટાવી શકતો નથી હા અને હાથીને અહીંયા પેલું બલૂન દેખાતું નથી પણ હાથીને ગલી પચી થાય છે ગલી ગલી થાય છે રોલર ફરે એટલે કે યાર બહુ થયું એમ કે તો આ લગભગ ઓગણીસો સાતના અરસાનું કાર્ટૂન છે ઓગણીસો છ સાતના અરસાનું સાઉથ આફ્રિકામાં જ્યારે એમણે મુવમેન્ટ શરૂ કરી એ વખતનું તો એ વખતે હજુ એક આના પછીના કાર્ટૂનમાં આપણે જોયું કે ગાંધી આખા કેવા દેખાતા હતા એમનું આખું કેરી નેક્સ્ટ પ્લીઝ ધ ડેસ્પરેડો એન ધ પેસિવ રેજિસ્ટર તો પેસિવ રેઝિસ્ટન્સ જે આખો એમણે આખો કોન્સેપ્ટ આપ્યો તો પેલો તો ખૂંખાર છે એકદમ એના હાથમાં બંદૂક છે અને બંદૂક એટલે ઓર્ડનન્સ અને ગાંધી ભાઈ એમનો પૂર્ણ પોશાકમાં એ કેવા દેખાતા હતા આપણને આમાંથી ખ્યાલ આવે છે એટલે બંનેના ચહેરાના હાવભાવ એકદમ કોન્ટ્રાડિક્ટરી છે પેલો એકદમ ઉશ્કેરાટમાં છે અને આમ ખૂંખાર લાગે છે જ્યારે ગાંધી કહે કે ભાઈ શાંતિ મેં શું ના એવું કંઈક આમ અથવા ઓલ ઇઝ વેલ ઓલ ઇઝ વેલ એ એ પ્રકારની આખી એમની મુદ્રા છે પણ આમાં મુખ્ય વસ્તુ એ છે કે એમનો આખો પોશાક કેવો હતો એ આપણને ખ્યાલ આવે છે આ કાર્ટૂન ઓગણીસો એકવીસ બાવીસના અરસાનો છે જ્યારે એમણે અસહકારનું આંદોલન શરૂ કર્યું અને સ્વદેશીને એ બધું જે આખી વસ્તુઓ ચલણમાં આવી એટલે આમાં ગાંધીને ખાટલી પર બેઠેલા બતાવ્યા છે ખાટલા પર અને મોન્ટેગ્યુ પણ એમના લેવલે આવીને બેઠા છે પાછળ જે બાય છે એ જ્હોન બુલ છે જ્હોન બુલ એટલે ઇંગ્લેન્ડનું પર્સોનિફિકેશન જેવી રીતે અમેરિકા માટે અંકલ સેમ છે કે ભારત માટે ભારત માતા છે એવી રીતે બ્રિટનનું પરસોનિફિકેશન જ્હોન બુલ દ્વારા એ વખતે કરવામાં આવતું હતું એટલે બે ત્રણ સિમ્બોલ્સ વપરાતા હતા એક તો બ્રિટિશ લાયન એટલે સિંહ તરીકે પણ એક આવતું હતું એ પણ આગળ આવશે પણ આમાં જ્હોન બુલ બતાવેલા છે એટલે જ્હોન બુલ ધુઆપુઆ છે ધુઆપુઆ કેમ છે એમાં બહુ આપણે પોલિટિકલ રેફરન્સ ખબર ના હોય તોય સમજાઈ જાય એવું છે કે ભાઈ આ અર્ધનગ્ન માણસ જેણે પોથળી પહેરી છે ટોપી આમાં દેખાય છે આપણને અને ખાટલામાં બેઠો છે પાછળ પર ચરખો પડ્યો છે અને એક વાઇસ રોય જેવા વાઇસ રોય કંઈ એવી નીચે ખાટલી પર બેસવાનું એની જોડે વાત કરવા માટે પછી એમાં છે કે ઇટ લુક્સ એઝ વન ઓફ હર્સ્ટ વુડ હેવ ટુ ગો એટલે કે એક નહીં ભાઈ બંને જવાની જરૂર છે તો આ એક મહત્વનું કાર્ટૂન છે એ વખતનું નેક્સ્ટ પ્લીઝ ઓગણીસો ત્રીસમાં જે દાંડી કૂચ થઈ અને એ સમયગાળામાં સોશિયલ મીડિયા નહોતું તોય દેશ દુનિયાના પત્રકારો ઉતરી પડે ભારતમાં અને કેવી રીતે એ લોકોએ આ ઘટનાને જોઈ તો આમાં જે પેલી હોરાઈઝોન બતાવી છે એની પહેલી બાજુ બ્રિટિશ લાયન એવું લખેલું છે એટલે સિંહ પેલી બાજુ છે સિંહ એટલો એનો કદાવર્ષ એટલો વિશાળ છે કે એની પૂંછડી જ આપણને આ બાજુ દેખાય છે અને પૂંછડી પર ગાંધીજી શું કરે છે પેલી શીશીમાંથી મીઠું લગાવે છે દાંડી માર છે તો સિંહ ગમે એવો જોરાવાર હોય પણ એની પૂછડી પર જો મીઠું ભભરામાં આવે પૂછડી કદાચ ક્યાંક ચકદાઈ બી હશે થોડી ઘણી તો તો જ મીઠું વધારે અસર કરે તો એવી રીતે આમ આપણને જોઈ શકાય છે પેલા ક્ષિતિજની પેલેબાર જે સ્ટ્રોક્સ છે એના પરથી અને બીજી એક આ બીજું કાર્ટૂન છે આમાં ધ શોપ ધેટ વોઝ હર્ડ રાઉન્ડ ધ વર્લ્ડ એટલે વિશ્વભરમાં જેનો નાદ ગુંજ્યો એવી એક આ દુકાન કેવી દુકાન ગાંધી એન્ડ કંપની સોલ્ટ એટલે આ એક એક વ્યૂ છે અમેરિકન વ્યૂ છે દાંડી કૂચને જોવાનો કે જેમાં એક ફેક્ટરીમાંથી ધુમાડા નીકળે છે અને ગાંધી બેઠેલા છે મીઠાની ફેક્ટરીમાં નેક્સ્ટ પ્લીઝ કાર્ટુનિસોન આવી સળીઓ કરવાની બહુ મજા આવે જે આપણે જરાક વિચાર કરીએ સભ્યતાની રીતે તો રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ વખતે ગાંધીજી ગયા ઇંગ્લેન્ડ તો ચર્ચિલ અને ગાંધીજી એટલે ચર્ચિલ તો આમ નામથી જ ધું થઈ જતા હતા તો કાર્ટુનિસ્ટને એવું વિચારો કે આ બંનેના પોશાક આપણે અદલા બદલી કરીએ તો એટલે એમાં તમે મજા એ છે કે ગાંધીને હજુ આપણે સ્વીકારી શકીએ પહેલાં પોશાકમાં પણ ચર્ચિલ પોતળી પહેરેલા એમને ફાવતી જ નથી એટલે બંનેની મુખમુદ્રા જુઓ તમે ચર્ચિલ એકદમ ધુઆપુઆ છે અને ગાંધી બહુ શાંતિ ગયા ભાઈ ચીરુટ તો કે ઠીક છે હવે નેક્સ્ટ પ્લીઝ આ શંકરનું કાર્ટૂન છે આ કાર્ટૂન પસંદ કરવાનું એક ખાસ કારણ છે આમાં કોણ કોણ છે જોઈ શકો છો આપ ઓળખી શકો છો સુભાષચંદ્ર બોઝ સુભાષચંદ્ર બોઝને આપણે સામાન્ય રીતે લશ્કરી પેલા પોશાકમાં જોયેલા છે આમાં એ અસલ કોંગ્રેસી પોશાકમાં દેખાય છે સુભાષચંદ્ર બોઝ બંને પેલા સરદાર પટેલ છે હવે તમે જો સરદાર પટેલના કાર્ટૂન કે કેરીકેચર તમે જોશો ને તો તમને બહુ ઓળખી નહીં શકો જલ્દી એનું કારણ શું કારણ કે સરદાર પટેલના ચહેરામાં એવું કોઈ સ્ટ્રાઇકિંગ ફીચર જ નહોતું અહીંયાથી ટાલ શરૂ થાય તો છેક અહીં સુધી બધું સપાટ વચ્ચે કોઈ મૂછબૂછ કશું જ નહીં એટલે કયું એક્ઝાગરેટ કરે શું એક્ઝાગરેટ કરે એટલે સરદારના કેરીકેચરમાં તમને આ આ એક બહુ પ્રોબ્લેમ દેખાય આપણને એટલે કાર્ટુનિસ્ટોનો કે એ લોકો કોઈ ચોક્કસ વસ્તુ પકડી નહોતા શકતા તો આમાં ચેઇન ટોકિંગની વાત છે કે ભાઈ વાત વાઈસ હોય ગાંધીને કરે ગાંધી સરદારને કરે સરદાર સુભાષબાબુને કરે સુભાષબાબુ મોહમ્મદ અલી ઝીણાને કરે ઝીણા પાછા ફરી વાઇસ હોયને કરે એટલે વાત સતત ગોળ ગોળ ફર્યા કરે છે પણ એના કરતાં વધારે મહત્ત્વનું એ છે કે આમાં જે કેરેક્ટર્સ બતાવ્યા છે તમે જુઓ ઝીણા તો ઝીણાની બોડી લેંગ્વેજ જુઓ હવે એ જે રીતે ઊભા છે એટલે એમનું એ બહુ જ અસાધારણ પાતળા અને લાંબા હતા તો સીધા ઊભા રહી શકે પણ એ હતા જ ટેળા એટલે એમને સીધા ઊભા રહેવું ફાવતું નથી અને સુભાષ બાબુની ઊંચાઈ એમના પ્રમાણમાં ઓછી છે એટલે એમની સાથે વાત કરવા એ આગળથી નમવું પડે એને બદલે પગથી વળ્યા છે તો કાર્ટુનિસ્ટ એક કેરીકેચરમાં કેવી કેવી રીતે વ્યક્તિની પ્રકૃતિને દાખલ કરે છે એટલે ડેવિડ લો હતા જે બ્રિટિશ કાર્ટુનિસ્ટ એ એવું કહેતા હતા કે ભાઈ એમ કે કોઈપણ વ્યક્તિનું કેરીકેચર બનાવવું એટલે એમ કે એની લાક્ષણિકતાઓ એનું હલનચલન આ બધાને હાઇલાઇટ કરવું એને કેપ્ચર કરવું તો કે અમુક લોકો એ વખતે બધા જ લોકો એવા ન હતા કે જે પબ્લિક ફિગર હતા પણ એમ કે અમને એવું લાગે કે આનું કેરીકેચર બનાવવા જેવું છે તો કે અમે એને ફોલો કરીએ એની પાછળ જઈએ અને એવું કોઈક એક વ્યક્તિ હતી ઇંગ્લેન્ડની રાજદ્વારી વ્યક્તિ તો ડેવિડ લો પેલી ડાયરી લઈને જાય એની પાછળ પાછળને વરસાદમાં ના અને તેને બધો ફોલો કર્યો તો ડેવિડ લોને ફ્લૂ લાગી ગયો એટલી હદે એણે એ કર્યું પણ પછી અલ્ટિમેટલી એણે એની શરીરની રેખાઓ પકડી ખરી તો આપણે અધ્યાત્મની રીતે કહી શકીએ કે કાર્ટૂન પણ એક સાધના છે નેક્સ્ટ ઇઝ કાર્ટુનિસ્ટ પ્રતિકથી કામ લેતા હોય છે અલગ અલગ એટલે પાંચ આમ તો એમના બેઝિક ટૂલ્સ હોય છે સામ્ય વક્રતા પ્રતિક લેબલ તો આમાં તમે જોઈ શકો છો કે મરઘી ઈંડું મૂકે છે અને ઈંડું ફૂટે છે તો મરઘી એટલે પબ્લિક લખેલું છે હવે ટોક્સ એટલે ઈંડુ હવે ઈંડુ હોય તો દરેકને એવું થાય ને કે ભાઈ શું નીકળશે એમાંથી શું નીકળશે એટલે બેબી બોય કે બેબી ગર્લ શું નીકળશે મરઘીના ઇન્ડમથી મરઘી જ નીકળે હવે જે રીતે આ બંનેની વાટાઘાટો યોજાતી હતી ગાંધી અને જીણાની એ જોતાં લોકોને બહુ અપેક્ષા હતી કે ભાઈ આમાંથી કશુંક ફ્રૂટફૂલ નીવડશે પણ ઈંડું ફૂટ્યું અને આ બંને જે રીતે ઊભા છે એ જોતાં ખબર પડી જાય છે કે આ વાટાઘાટો નિષ્ફળ રહી છે એટલે બંને એકબીજાથી વિમુખ થઈને ઊભેલા છે એટલે લોકોની અપેક્ષા પર પાણી ફરી વળ્યું અને આખી વાટાઘાટો નિષ્ફળ રહી તો અલ્ટિમેટલી શું થયું પછી આગળ ભાગલાનો નિર્ણય લેવાયો અને ગાંધીજીની એમણે ચેતવણી આપી કે ભાઈ આ નથી કરવું આમ તેમ બધું અને ભાગલા તો થયા જ છે વટે તો આમાં જે ટ્રેન ધસમસતી આવી રહી છે ઇન્ડિયા લખેલી એટલે ભારતરૂપી ટ્રેન છે અને બહુ પૂરજોશમાં આવે છે જો વિસલ વગાડે છે એનું એન્જિન ધુમાડા કાઢે છે અને ગાંધીજી જોશ જોશથી લાલ ઝંડી બતાવીને એને રોકવા પ્રયત્ન કરે છે કારણ કે આગળ દુર્ઘટના થશે એ નક્કી છે બંને પાટા વિરુદ્ધ દિશામાં જાય છે છેવટે જે થવાનું છે થાય છે એ ગાડી પાટા પરથી ઉથલી જાય છે એટલે આજ સુધી એ પછી પાટા પર આવી નથી નેક્સ્ટ પ્લીઝ તો ઓગણીસો સુડતાલીસ પંદરમી ઓગસ્ટ અને એ પછી ઓગણીસો અડતાલીસ ત્રીસ જાન્યુઆરી ત્રીસ જાન્યુઆરીએ ગાંધીજીની હત્યા થાય છે અને આમાં આ કાર્ટૂનમાં એક ગાંધીજીને જાણે કાર્ટૂનિસે એક મસીહા જેવા બતાવ્યા છે ક્રાઇસ્ટ કે બુદ્ધ કે એ પ્રકારના પાછળ પેલો ક્રોસ પણ જોઈ શકાય છે અને એમના બંને હાથમાં એક એક હિન્દુ અને એક મુસ્લિમ એટલે બંને કોમનું પ્રતિનિધિત્વ કરતા બાળકો જોઈ શકાય છે અને એક એમના ચહેરા પર એક દિવ્યતા અથવા તો શાંતિ જેવું કંઈક આપણે જોઈ શકીએ છીએ તો આ કાર્ટૂન જે થોડાક જોયા આપણે અઢળક કાર્ટૂનો છે પણ એમાંના આ ગાંધીજીના જીવનકાળ દરમિયાન બનેલા કાર્ટૂન હતા હવે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તો એ ક્યાં જાય સ્વર્ગમાં જાય વેરી ગુડ ગાંધીજી એટલે સ્વર્ગ અથવા નર્ક સ્વર્ગ એવું તો આપણે ઈચ્છીએ પણ અમુક જણા નર્કમાં બી જતા હોય છે જવાલાયક હોય છે તો ગાંધીજીની ડ્યુટી બે જગ્યાએ વહેંચાયેલી છે એક તો સ્વર્ગમાં અને બીજી રાજઘાટ પર કારણ કે રાજઘાટ પર પણ એમણે હાજરી આપવી પડે એ પણ છે તો હવે સ્વર્ગમાં ગયેલા ગાંધીજીને કાર્ટુનિસ્ટો કેવી રીતે જુએ છે હવે સ્વર્ગમાં ગયેલા ગાંધીજીની પેટર્ન એવી છે જનરલી કાર્ટુનિસ્ટોની કે દેશમાં જ્યારે કંઈ પણ દુર્ઘટના થાય કશું કેવું માનવ મૂલ્યોનું હનન થાય ત્યારે એમને ગાંધીજી યાદ આવે અને એમ કે એમને આ પૃથ્વી પર ન્યાય ન મળ્યો તો એ બધા ગાંધીજીને ફરિયાદ કરે કે બાપુ જો ને આવું થયું આ એક કોમન પેટર્ન જોવા મળે આપણને હવે અહીંયા તો એવું છે કે અહીંયા નીચે આખી એનઆરકી છે તમે જો કલર પરથી ખ્યાલ આવશે રેડ એટલે બધી ફ્લેમ્સ ને બધું બતાવે છે અરાજકતા ઊભી થઈ ગઈ છે ગાંધીજી એ જોઈને ભડકી ગયા છે હવે એમની જોડે કોણ છે મહાશય ગોડસે છે ગોડસે બંદૂક લઈને ગયા છે ઉપર એટલે આપણે કહીએ કે શું ખાલી હાથે આવે ને ખાલી હાથે જવાનું એવું નથી હોતું એવી દરેકની આઈડેન્ટિટી હોય છે તો ગોડસે બંદૂક લઈને ગયા છે યુનિફોર્મ પણ એમનો એનો એ છે જેવું ગાંધીજીનો પણ એનો એ છે પણ પાછળ પેલી એન્જલને હોય એવી પાંખો છે હવે ગાંધીજી શું કહે છે કે ભાઈ ગોડસે આ બધી જફામાંથી તેમાં છુટકારો અપાવ્યો એના માટે બહુ તારો આભાર એટલે એ સાંભળીને ગોડસે શોખ થઈ જાય છે એટલે એના મોડામાંથી સરી પડે છે હેરામ તો આ ગાંધીનો પ્રતાપ છે એ ગોડસેના મોડે બી હેરામ બોલાવી શકે પ્લીઝ પછી આ જે સ્વર્ગની કલ્પના હોય ને એ સ્વામી આનંદે એક બહુ સરસ નિબંધ લખેલો માનવી અને ભૂગોળ એમાં એમણે એવું લખેલું કે દરેક પ્રદેશના માનવીની સ્વર્ગની કલ્પના પોતાની ભૂગોળ અનુસાર હોય છે એમ કે ભાઈ આપણો ભારત છે ગરમ પ્રદેશ છે તો આપણા સ્વર્ગ હંમેશા કૈલાસ શિખરને જ્યાં ઠંડક હોય એમ કે ભાઈ પેલા ને પેલા ફિનલેન્ડને એ બધામાં સ્વર્ગ ગરમ હોય હોતું હશે એમ ત્યાં પેલા હીટર બીટર મૂકેલા આપણે અહીંયા હીટર નરકમાં હોય પેલા તાવડા તો આ એક પશ્ચિમી જગતની સ્વર્ગની કલ્પના આવી છે કે આમાં આવો લોખંડનો પાછો દરવાજો બતાવ્યો હોય એમાં આપણને ખબર પડે કે ફેબ્રિકેટેડ પેલી એ છે બધી આગળ વાદળ હોય હવે કેવી રીતે કાર્ટૂનમાં ગાંધીજી સ્વર્ગમાં આવે તો જ્યારે ગાંધી મૂલ્યોને અનુસરનારી કોઈ પણ વ્યક્તિ સ્વર્ગમાં જાય એટલે એનો અવસાન થાય ત્યારે ગાંધીજી સ્વર્ગના દરવાજાને આવકારવા ઉપર હોય આ એક કોમન પેટર્ન છે એમાંની એક તમે જુઓ હવે કેવી રીતે આવકારે છે તો મંડેલા છે નેલ્સન મંડેલા એમનું અવસાન થયું એટલે આ વાક્ય તો બધા જાણો છો જનરેશન્સ ટુ કમ will સ્કેર્સ believe that સચ અ મેન એઝ ધીઝ વન એવર ઇન ફ્લેશ એન્ડ બ્લડ walked upon the અર્થ આ વાક્ય ગાંધીજી માટે આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહેલું કે હાર ચામનો બનેલો આવો કોઈ માણસ આ પૃથ્વી પર થઈ ગયો એવું આવનારી પેઢી માનશે નહીં હવે ગાંધીજી તો એવો પરિગ્રહમાં માનનાર હવે એમણે આ કોટ બી રાખીને શું કરવું છે તો એમણે એ મેંડેલાને અર્પણ કર્યું કે ભાઈ અને વાત સાચી છે એમની તો એક આવી એક પદ્ધતિ છે કાર્ટૂનમાં નેક્સ્ટ પ્લીઝ પછી આજે મેં પેલું કહ્યું ને કે કોઈક ટ્રેજેડી થાય કોઈક ક્યાંક અન્યાય થાય અને કોઈકનું અવસાન થાય ત્યારે એ લોકો ગાંધીજીને ફરિયાદ કરે તો આ બિહારમાં ક્યાંક પેલું મધ્યાહન ભોજન યોજનામાં કંઈ પેલા છોકરાઓ કંઈ બધા ત્રીસ ચાલીસ છોકરાઓનું મૃત્યુ થયેલું ફૂડ પોઈઝનિંગ એનાથી તે બધા છોકરાઓ ઉપર ગાંધીજીને ફરિયાદ કરે હવે આમાં જુઓ કાર્ટૂન એટલે આપણે સામાન્ય એવું માનીએ છીએ કે કાર્ટૂન એટલે હસવું હસવું નહીં કાર્ટૂન એટલે વ્યંગ વ્યંગ જે છે એ હસવા કરતાં વધારે આગળની સ્ટેજ છે એટલે એમાં જ્યારે કોઈ ટ્રેજિક વાત પણ વ્યંગમાં કહેવાય ત્યારે બહુ ધારધાર હોય છે વધારે અસરકારક તમે આ આ ઘટનાનો અહેવાલ માનો કે છાપામાં આવે તો આપણે બધા વાંચીને એને બાજુ પર મૂકી દઈએ કે ભાઈ આ હશે બિહારની સ્કૂલમાં થયું ને આપણે શું પણ અહીંયા તમે જુઓ છોકરાઓ શું કહે છે કે અમને ખાવાનું મળ્યું ને ખોરાક મળે એના કદાચ ભૂખ વધારે સારી હતી ખોરાક ખાધો ત્યારે અમે અમારું મૃત્યુ થયું ને ફૂડ પોઈઝનિંગથી આના કરતાં અમે ભૂખ્યા હતા એ સારું હતું એટલે કેટલી સ્ટાર્ક એની એ છે આખી એનો કોન્ટ્રાસ્ટ કે આમ તો એ લોકો ભૂખે જ ભૂખમરો જ હતો સ્કૂલમાં એ લોકો જાય છે જ એટલા માટે કે એમને ભોજન મળે અને ભોજનમાં જ્યારે આવું થાય ત્યારે લોકો ગાંધીજીને બીજા તો કોને ફરિયાદ કરે બીજા તો કોઈને ફરિયાદ કરવા પણ છે જ નહીં નેક્સ્ટ પ્લીઝ હવે સેલ્ફી શબ્દ જ્યારે આપણે વાપરીએ તો સેલ્ફીમાં સેલ્ફ કેન્દ્ર સ્થાને છે કે ભાઈ હું ગાંધીજીના પુતળા જોડે સેલ્ફી લઉં તો એમાં ગાંધીજીનું પુતળું મહત્વ નથી હું મહત્ત્વનો છું પણ આ સેલ્ફી ઓફ ધ સેલ્ફલેસ છે તો એમાં કોણ કોણ છે ગાંધીજી છે સ્વર્ગમાં નેલ્સન મંડેલા છે અને માર્ટિન લુથર કિંગ છે અને એ સેલ્ફી લઈ રહ્યા છે હવે આપણે રાજઘાટ રાજઘાટમાં થોડો પ્રોબ્લેમ છે કારણ કે રાજઘાટ છે એ પૃથ્વી પર છે પૃથ્વી પર પૃથ્વીને લગતા પ્રોટોકોલ્સ છે હવે કોઈ પણ વિદેશી મહાનુભાવ આવે ભારત એટલે એની પહેલી ઈચ્છા હોય કે ભાઈ આપણે રાજઘાટના દર્શન કરવા બાપુની સમાધિ ગ્રેનાઇટની મસ્ત છે તો આપણે જોવા જવું એટલે એમ કે ગાંધીજીના સિદ્ધાંતોથી કેટલું એમાં વિપરીત છે કે શું છે એ બધું એમને ખ્યાલ આવે જોઈને પણ એક મહેચ્છા હોય બધાની વીઆઈપી આવે એટલે સિક્યોરિટી આવે સિક્યોરિટી આવે એટલે બધું ગાર્ડ આવે ને પછી બધું ખાલી કરાવો ને આ કરો ને તે કરો ને એવું બધું આવે તો સિક્યોરિટીવાળા જ્યારે જ્યારે કોઈ માણસ આવો ને એટલે ચાર દિવસ પહેલાં બધું પેલું મોક ડ્રીલને આને બધું થાય એટલે પછી આ ડોસાને બેસેલા જુએ છે કહે છે કે ભાઈ સિક્યોરિટીના રીઝનથી તમારે અહીંથી હટવું પડશે એટલે બાપુ આમાં બંનેની મજા છે પેલો બિચારો ગાર્ડ એટલો બધો નિર્દોષ છે એને 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 એની નોકરી નહીં પડી છે બહુ સીધી વાત છે એને ગાંધીજી કોણ છે એ બધું જાણવા બેસે તો એ ગાઢ જ ના હોય ને અને ગાંધીજી મૂજાઈ ગયા છે કે ચાલો અહીંયાથી બી મારે જવાનું હું તો અહીં જ રહું છું હવે આ આ હવે આમાં એવું છે કે સ્વર્ગમાંના રાજઘાટમાં એમણે કેવી રીતે ટાઈમ ડેવલ કર્યું છે ખબર નથી અંગ્રેજો જેમ પેલું ઉનાળુ રાજધાની હતી પેલી શિમલા એવું કંઈક હશે હવે આપણને બહુ ખબર નથી હવે એ તો બાપા ક્યારેક રાજઘાટ પર જઈએ ને મળે તો પૂછીએ આપણે નેક્સ્ટ પ્લીઝ રાજીવ ગાંધીના વખતની વાત છે રાજીવ ગાંધી એક વખત રાજઘાટ પર જઈને અનશન કરવાની વાત ઘોષણા કરી હવે આ ગાંધીજી એટલે પેલું ગાંધીજી આ માર્ગે જે છે ને આમ ઉપવાસ એ બહુ કોમન વસ્તુ હતી એટલે ગાંધીજી તો આઘાત પામી જાય છે કારણ કે સામાન્ય રીતે બે જ દિવસ આવે વર્ષમાં લોકો બીજી ઓક્ટોબર ને ત્રીસ જાન્યુઆરી અને રાજીવ ગાંધી અધવચ્ચે પહોંચી જાય છે એટલે કે ભાઈ આજે બેમાંથી એકે તારીખ નથી ને તો કેવી રીતે આવી ગયો પેલાં તો મોટી રીથ લઈને જાય છે રાજીવ ગાંધીની જોડે કોણ છે ઓળખો છો યસ એચકે એલ ભગત એમની અટક નહીં એમનો ગુણ પણ ભગતનો હતો એ એક જ ગાંધીને ઓળખે છે તમે જુઓ એમના હાથમાં પ્લેકાર્ડ છે રાજીવ ગાંધી જિંદાબાદ એટલે એ તો એક જ ગાંધીને ઓળખે ને એમાં ભગત નહીં બધા ભલ લોકોને લોકો ને એવું છે એ લોકો એક કે બે ગાંધીને ઓળખતા હોય પછી રાજીવ ગાંધીની ઓળખ કેવી રીતે બતા એના બધા ઇમ્પોર્ટેડ ગ્લાસીસ પછી આ તો ગુચ્ચીના શૂઝ નથી બતા કારણ કે રાજઘાટ પર તો આપણું કાઢીને જવું પડે ને નેક્સ્ટ પ્લીઝ આમાં એક સામે એવું છે મજાનું કે રાજઘાટ પર ગાંધીજીના જેટલા બી કાર્ટૂન છે ને એ મોટાભાગે સુધીર તેલંગે જ બનાવ્યા છે એ કંસિવ સુધીર તેલંગે કર્યા છે હવે તો બધું જમાનો આવી ગયો કે ભાઈ ઇન્ટરનેશનલ લો અને ફલાણું ઢીકણું આ તે બધું ઓફિશિયલ સિક્રેટ એક્ટ આવું બધું એટલે ઓફિશિયલ સિક્રેટ એક્ટ જ્યારે આવ્યો અમલમાં ત્યારે એવું એક કાર્ટૂન હતું પાર્થભાઈ કે એક હિમાલયન ટોચ પર એક બેઠેલા મહાત્મા છે અને એક શિષ્ય એમને કહે છે કે હવે મને તમે જીવનનું રહસ્ય કહો એટલે ભગ સોરી સન ઇટ કમ્સ અન્ડર ધ ઓફિશિયલ સિક્રેટ એક્ટ તો અહીંયા આ બધા જાત જાતના પેલા એ છે સ્વિસ બેંકના ખાતેદારોના નામના બધા ગાંધીજી તો એમના હાથમાં તો એક જ પુસ્તક છે પોતાનું પુસ્તક લખ્યા પછી કદાચ એમને વાંચવાનો ટાઈમ અહીંયા મળતો હશે સોરી ધેર નેમ્સ કાન્ટ બી રિવિલ બાપુ ઇટ એડ વાયોલેટ ઇન્ટરનેશનલ લો એટલે હવે આંતરરાષ્ટ્રીય કાનૂનની ચિંતા કરવી પડે એવો વખત છે નેક્સ્ટ પ્લીઝ હવે આ દિવસ પણ બાકી હતો એમણે જોવાનો રાજઘાટ પર કે ભાઈ ઉપવાસ પર બેસવું હોય એ ગેરકાનૂની છે એટલે પેલા ઘરના વડીલોને બી નથી છોકરાઓ કહેતા હવે તમારો જમાનો જુદો હતો હવે મનમોહનસિંહ ચિદમ્બરમ અને ગાંધીજી ઇન્ડેફિનેટ ફાસ્ટ પર બેઠા છે હવે કેમ રાજઘટ પર જઈને કેમ બેઠા છે એ સવાલ છે કદાચ મનમોહનસિંહ સામે હોય કે એની નીતિઓ સામે હોય વિરોધ પણ બેઠા છે અને પહેલાં કહે છે કે બાપુ હવે તમારો જમાનો જુદો હતો હવે એ બધું ઠીક છે હવે હવે તો ઉપવાસ પર બેસવું એટલે ગેરકાનૂની છે આઈએનસી એક્ટ પણ બતાવે છે ભાઈઓ ચિદમ્બરમ એટલે ગાંધીજીને ગાંધીજી જેવા ગાંધીજીને પરસેવો છૂટી જાય તમે જુઓ કે હવે એમણે જીવતે જીવ બહુ બધા ગેરકાનૂની કામ કર્યા કે યાર હવે હવે મારા દેશમાં આઝાદી મળ્યા પછી તો કંઈક હું જે કરું એ કાનૂની હશે ને પણ હવે એમના જ વારસદારો એમના સ્થાપેલા પક્ષના એ કહે છે કે બાપુ હવે એ તમારો જમાનો ગયો હવે નેક્સ્ટ પ્લીઝ તો સ્વર્ગ રાજઘાટ એ પછી ગાંધીજી રહે છે પૂતળાઓ ફોટો ફોટોફ્રેમમાં હવે કાર્ટુનિસ્ટો તો જ્યારે ગાંધીજીની કલ્પના કરે પૂતળા તરીકે તો નહીં એ તો અલગ વસ્તુ છે પણ ફોટોફ્રેમમાં ત્યારે મોટેભાગે એવું દર્શાવવા જાય છે કે ફોટો ફ્રેમના ગાંધીજી જીવતા છે અને એ બધું જોઈ રહ્યા છે એટલે બધું એમની નિશ્રામાં થઈ રહ્યું છે એટલે ગાંધીજી એ પ્રમાણે એક્સપ્રેશન આપતા હોય ઘણીવાર એવું પણ બતાવે છે કે હસતા હોય કે દુઃખી થતા હોય એવું કંઈક થોડાક આપણે એવા કાર્ટૂન જોઈએ ફોટોફ્રેમના અને સ્ટેચ્યુઝના આપણે ગુજરાતમાં તો આ બહુ ડ્રાય ડે શું છે બહુ ખબર ના હોય બધાને કારણ કે આપણે તો આપણે ડ્રાય ડે હોતો જ નથી કોઈ આ બીજા કોઈ રાજ્યની વાત છે હવે ચાલો આ બધી તારીખો યાદ રાખવાની બહુ મુશ્કેલી છે તમે જુઓ કે આપણે ભણતા હતા ત્યારે સારવારી એટલે આપણને પહેલાંમાં રસ પડે કે ભાઈ ઔરંગઝેબને શાહ જહાના અંત એને બધામાં પણ કે ભાઈ ઔરંગઝેબનું મૃત્યુ કઈ સાલમાં થયું તો એ યાદ રાખતા આપણને ફેં પડી જાય કે સત્તરસો સાત અને પછી એમ કે સત્તરસો સત્તાવનમાં આ થયું તો કે ભાઈ યાર જે મારે મારે હવે શું યાર અમારે કરવાનું તો આ ગાંધીજીની તારીખ બાબતે પણ હું છે આપણને એવું લાગે કે ભાઈ બીજી ઓક્ટોબર બધાને યાદ રહી જાય એવું નથી હોતું એ બધાને યાદ ના રહે તો આ કે ભાઈ હું એનો જન્મદિવસ કદી ભૂલી નહીં શકું કારણ કે એ દિવસ ડ્રાય ડે હોય છે ડ્રાય ડે જે નોન પ્રોહિબિશનવાળા સ્ટેટ્સ છે એ લોકો વધારે સારી રીતે સમજી શકે ફરી વખત કહું કે આપણે સમજવાની જરૂર જ નથી આપણે અહીંયા ડ્રાય ડે જેવું કશું હોતું જ નથી નેક્સ્ટ પ્લીઝ ગાંધી ફિલ્મ આવી ત્યારે ગાંધીનો જે રોલ કરેલો ભૂમિકા કરી હતી બેન કિંગ્સલે નામના એક્ટરે કરી હતી એટલે આ એક સમય એવો હતો કે જ્યારે બધું ફોરેન કોલોબરેશનનો યુગ ચાલતો હતો અને બધું ફોરેન કોલોપરેશન થતા હતા એટલે આ બે જણા વાતો કરે છે લક્ષ્મણનો કોમન મેન છે ને બીજા કોઈક માણસ કે અરું એવું લાગે છે કે હવે આ ફોરેન કોલોબરેશનમાં બધું થાય છે તો અમુક લોકોને એવું લાગે કે આ બી બેન કિંગ્સલે છે એમ કે ગાંધીજી નથી હવે બેન નહીં તમે એની આપણે એપાર્ટ ફ્રોમ ધીસ એક એક્ટર તરીકે એની રેન્જ તમે જુઓ તો એક બાજુ એણે અહિંસાના પૂજારી ગાંધીજીની ભૂમિકા કરી અને બીજી બાજુ એડોલ્ફ આઈકમેનની ભૂમિકા એણે કરી ઓપરેશન ફિનાલેમાં એટલે જે જે શૈતાનિયતનો પર્યાય કહેવાય તો આ બંને એક્સ્ટ્રીમની ભૂમિકા એણે બહુ સહજપણે કરી એટલે દેટ્સ લાઈક અ રિયલ એક્ટર તો આપણે તો બેન કિંગ્સલેને ઓળખીએ પછી બેન કિંગ્સલેની વાત કરીએ એટલે બહુ બધા સિનેમા પ્રેમી એવું કહે કે એનું નામ કૃષ્ણ ભાણજી હતું અને પછી પોરબંદરના હતા અને આવું બધું પાછું ઇતિહાસ નીકળે નેક્સ્ટ પ્લીઝ સમ ડે ઇન ફ્યુચર આ ફ્યુચર તો પ્રેઝન્ટ થઈ ગયું છે ભાઈ કોણ ગાંધી એ એમણે શું કર્યું એનો એનું પ્રદાન શું એટલે પેલા કુટુંબમાં બાપાઓ હોય ને બધા કે હોય તો અમારું લોહી પણ એક કરીને એમ કે તમને મોટા કર્યા તો પેલા કયા પણ પછી શું મોટા થઈ ગયા ને અમે હવે મૂકો ને હવે સો વાર સાંભળી વાત તો અહીંયા બી એવું જ છે પછી આગળ કંઈક હવે આમાં બાપા તો કંઈ કહેતા નથી કશું પણ બાપાની વાર્તા લોકો કહેતા હોય ને કે અરે ભાઈ અમારા જમાનામાં ગાંધી હતા અને આમ હતું ને તેમ હતું ને એટલે પેલા કે એક કોણ છે લુક્સ એલિયન ઇઝ ઇ ફોરેનર વોટ ઇઝ ઇઝ કોન્ટ્રીબ્યુશન આ બધા આવ્યા છે જ જો એમના બધાના હાથમાં આ પૂતળું તોડવા આવ્યા છે એકચ્યુલી પછી પેલો હિસ્ટ્રીમાં વાંચે છે હવે મારી દૃષ્ટિ એ માણસ સૌથી સંવેદનશીલ છે કે એને ખબર છે કે આ આવું કશું કહે તો હિસ્ટ્રીમાં હોય મળી આવે હવે હિસ્ટ્રી પાછી કોને લખેલી એ હવે લખ્યું નથી આ એ બતાવ્યું નથી કારણ કે નવી હિસ્ટ્રીમાં તો બધું જુદું હશે બધું હવે પેલો ગૂગલમાં જુએ નેક્સ્ટ પ્લીઝ ગાંધીની બે આંખની શરમ કઈ હદર નડે એનો આ દાખલો કે ભાઈ બધું ખરું પણ બાપા બાપાના દેખતા ના થયા આ રાખી તો પૈસાની જરૂર છે મારે મારો વ્યવહાર છે પણ હમણાં દેખતા નહીં એટલે બીજું તો શું થઈ શકે તો એમની આંખો ટાંકી દઈએ આપણે અને એમાં આમાં જે ભૂખ બતાવી છે રૂપિયા માટેની એ જુઓ તમે લાળ ટપકે છે રીતસર એમ અને પેલો બિચારો કોમન મેન છે કોમન મેન છે આપણા જેવો એકદમ નેક્સ્ટ પ્લીઝ જો આ ગુજરાત મોડેલ સુપ્રીમ કોર્ટે કેરાલાને એવું કહ્યું કે ફોલો ગુજરાત મોડેલ ઓન પ્રોહિબિશન હવે આ તમે વિચારો કે ફરી ફરી જે કાર્ટૂનના દરેક કાર્યક્રમો મારે કહેવાનું થાય છે કે એક વાત કહેવા માટે તમારે કેટલા બધા શબ્દોની જરૂર પડે અને તોય તમે કદાચ યોગ્ય રીતે પહોંચાડી શકો કે કેમ એ સવાલ છે તો અહીંયા એક પણ શબ્દ લખ્યા વગર આ વાત આખી કહી શકે ભાઈ પ્રોહિબિશનનું ગુજરાત મોડેલ એટલે શું હવે પાછા ગાંધીજીને ખબર છે જુઓ એમના ચહેરાના અવભાવ કે પાછળ શું પડ્યું છે પ્લીઝ ગાંધી ફિલ્મ આવી ત્યારે બહુ ચર્ચા જગાવી એણે પછી તો સરકારી આદેશ પણ થયો હશે ખબર નથી આપણને એટલે એક નેતાશ્રી ફિલ્મ જોવા ગયા એટલે ફિલ્મોના બહુ જોતા નહીં હોય કે બહુ જ જોતા હશે બેમાંથી જે પણ હોય એ સારું ગજબ ફિલ્મ છે એમ કે આ સત્ય ઘટના હોય એવું લાગે છે એમ કે એટલે જે આઈન્સ્ટાઈને કહેલું પેલું એ બહુ જુદી રીતે સાચું પડ્યું આઈન્સ્ટાઈને કહેલી વાત હવે આમાં આખો લક્ષ્મણ જ્યારે એક ચિત્ર બનાવે કાર્ટૂન બનાવે ત્યારે આખો સિનારીઓ ઊભો કરે તમે એમાં જુઓ આજુબાજુ જુઓ પેલા પોલીસ લોકોને હટાવે છે કારણ કે નેતાશ્રી બહાર નીકળે છે એટલે ભીડને માટે ભીડમાંથી રસ્તો કરવાનો પછી પેલી એમ્બેસેડર ગાડી પડી છે જે સરકારી ગાડી હતી એની સાથે બધા પાર્ટીના પેલા એ લોકો છે સામાન્ય રીતે લક્ષ્મણના એમાં એકાદ પેલો સનદી અધિકારી પણ હોય ગળાના કોટવાળો પણ આમાં એ નથી કારણ કે આ ફિલ્મ જોવાની વાત છે આમાં બહુ બુદ્ધિ વાપરવાની વાત નથી તો એવી રીતે અને પહેલાં કદાચ એ જેને કહે છે એને ખબર બી હોય ગાંધી નામનો કોઈ માણસ થઈ ગયો પણ હવે પક્ષના નેતા હોય તો એની સામે કેવી રીત બોલાય તો આવા બધા વસ્તુ આપણે જોઈ શકીએ છીએ આ કાર્ટૂનમાં નેક્સ્ટ પ્લીઝ આમાં કંઈ કહેવાની જરૂર નથી એટલે આ એક જ કાર્ટૂનમાં એણે એટલું બધું વસ્તુ કહી દીધી છે અને આ હું માનું છું કે સિક્સટીઝ સેવન્ટીઝનું કાર્ટૂન હશે કદાચ એટલે પાછું ટેબલ પર જુઓ પ્યાલો અને પેલું પડેલું છે અને પેલો આમાં સનદી અધિકારી છે જુઓ બંધગળાના કોર્ટવાળા કોમનમેનની આગળ ઉભેલો એ ચોંકી જાય છે કે આ સરને ખબર નથી એમ કે આ સર શું વાંચે છે નામ વાંચે છે એમ કે ના ના કલર હા કલરમાં જ હતું આ એટલે લક્ષ્મણના ઘણા બધા કાર્ટૂન એ કલરમાં કરતા હતા પછી પેલું પ્રિન્ટ મીડિયમ આવે ત્યારે બ્લેક એન્ડ વ્હાઈટ તરીકે આવે પણ કલર ઓરિજિનલી એણે કલરમાં અમુક બનાવ્યા હોય એવું બનતું હતું પછી આમાં આમાં પણ જુઓ તમે ગાંધીજી પોતે કેવી રીતે એન્જોય કરે છે આખી વાતને ગાંધીજી તો એવું જીતતા ઈચ્છતા હતા ને કે કોઈ એમને ના ઓળખે એમનું નામ બી ભૂલી જાય લોકો અને ખરેખર આ ભૂલી નથી કે એમને તો ખબર જ નથી કે આ કોણ છે નેક્સ્ટ પ્લીઝ બીજો સેક્શન જેમાં આ ફોટો બહુ જાણીતો છે આગળ કનુ ગાંધી છે પછી ઘણા બધાનો એવો દાવો છે નારાયણભાઈ પણ એવો દાવો કરતા હતા કે આ એક ફોટામાં એ પોતે છે એક આવા પ્રકારના બધા અલગ અલગ ફોટા એટલે આ દરિયા દરિયાકિનારે ગાંધીજી જ્યારે વોક લેતા હતા ત્યારનો આ ફોટો છે હવે આ ફોટો એટલો બધો જાણીતો છે હવે અને સિમ્બોલ તરીકે વાપરે છે એટલે એમાં સિમ્બોલમાં એવું છે લાકડી એની એ છે આડી અને આગળ પાછળ બધા બદલાયા કરે એટલે તમને આ ફોટાનો રેફરન્સ હોય તો જ તમને એ કાર્ટૂન ખ્યાલ આવે આવા તો બધા બહુ જ કાર્ટૂન છે હું ખાલી થોડાક ચૂંટેલા તમને બધા કે કેવી રીતે અને રિફર કરે છે નેક્સ્ટ પ્લીઝ આધુનિક સ્ટીક ક્યારે સેલ્ફી સ્ટીક થઈ જાય નેક્સ્ટ એટલે જ્યારે એટેનબરોની ગાંધી ફિલ્મ આવી ત્યારે આમ તો હમણાં જ તાજેતરનું જ કેવું એવું છે કે ભાઈ એ પછી બધા ઓળખતા થયા એમને તો આમાં કંઈક એવી જ વાત છે કે ગાંધીવાદને લોકો હવે એટન બરોથી ઓળખશે એટન બરોની ફિલ્મથી ઓળખશે એવી વાત આમાં કરી છે એટલે આગળ જે છે બાબો એટેનબરો છે અને પાછળ ગાંધી નહીં પણ ગાંધી જમ નેક્સ્ટ પ્લીઝ એટલે ગાંધી મૂલ્યો પર ચાલનાર કોઈ વ્યક્તિ હોય અથવા તો એનું કશુંક થાય તો આ આ રેફરન્સ પહેલો જ હોય પણ એમાં પછી અલગ અલગ પાત્રો બદલાયા કરે મિસાઇલ અબ્દુલ કલામ વખતે આવી રીતે કર્યું હતું આગળ જ્યારે આ સમાચાર આવ્યા રાહુલ ગાંધી સ્પેક્યુલેટેડ ટુ ટેક બિગર રોલ્સ તો હવે આવી રીતે સિનિયર અને આગળ જુનિયર અને એ દોરશે એને એટલે મનમોહનસિંઘે આમાં બે લાકડી પકડી એક તો એમના ગાંધીજીની લાકડી અને બીજો પેલો દોરે એ લાકડી નેક્સ્ટ પ્લીઝ આગળ કેજરીવાલ છે અને પાછળ અન્ના હજારે છે આ કંઈ બહુ દૂરનો ભૂતકાળ નથી એટલે કાર્ટૂન બહુ સમજાઈ જાય એવું છે કે પછી લાકડી ગઈ લાકડીને દોરનાર પણ જતો રહ્યો અને પેલા પાછળ રહી ગયા અને પેલા ભાઈ તો ક્યાંના ક્યાં નીકળી ગયા પછી નેક્સ્ટ પ્લીઝ આમાં ઉપર રેફરન્સ માટે પાછું પેલું પૂતળું આપ્યું છે આવું પૂતળું ક્યાંય ખરેખર છે કે કેમ એ સવાલ છે નથી લાગતું પણ એક રેફરન્સ માટે આપ્યું એટલે હવે પછી આમાં પાછળ બધા સિનિયર નેતાઓ છે અને આગળ કદમાં નાના એ વખતના નેતા આ પક્ષને દોરી રહ્યા છે અને લાકડીના બદલે ત્રિશુળ છે આમાં હવે આમાં કાર્ટુનિસ્ટો જે અમુક ટેકનિક્સ વાપરે એમાં સાઇઝ ઓફ ધ પર્સન એ બહુ જ બતાવે આગળ તમે જોયું હશે રાહુલ રાજીવ ગાંધીવાળા કાર્ટૂનમાં કે ભગતની સાઈઝ બહુ નાની બતાવી હતી તો બહુ ઓબ્વિયસ છે કે કાર્ટુનિસ્ટના મતે એની સાઈઝ એટલી જ છે કારણ કે એને એક જ ગાંધીને ઓળખે છે એ જુદો કોન્ટેક્સ્ટ હતો આમાં જુદી વાત છે આમાં જુનિયર છે આ પ્રમાણમાં તો એ એ રીતે સાઈઝમાં નાના બતાવ્યા છે નેક્સ્ટ પ્લીઝ હા હવે એટલે આ જે મેં થોડા બતાવ્યા ચાર પાંચ જ છે પણ આવા તો બધા અઢળક કાર્ટૂનો છે હવે તમે જ્યારે પણ સ્વતંત્રપણે આવું કોઈ લાકડીવાળું કાર્ટૂન જો ત્યારે યાદ કરજો કે એના રેફરન્સમાં આ છે હવે એક બીજો કાર્ટુનિસ્ટને પ્રિય વિષય છે કે ગાંધીજો આજે હોત તો શું થાત એ કેવી રીતે જુઓ આખી ઘટનાને તો એના થોડાક નમૂના જોઈ લઈએ હવે આ વાત એકચ્યુઅલી લક્ષ્મણે આમાં દોરી છે બધી હવે આ વાત અમે બેંગ્લોર ગયા ને નાઇન્ટી થ્રીમાં ત્યારે ત્યાંના ટેક્સીવાળાએ કહ્યું હતું અમને એક આપણે જો સાઇટ સીઈંગ માટે કરીએ ટેક્સી એટલે કે અભિયા આપકો એમ એમજી રોડ લે ચલતે ભાઈ કે સર પહેલે સ એક વાત બતા દઉં કે એમજી રોડ પર વો સબક ચીજ હૈ જો ગાંધીજીને મના કયા હતા એટલે એની મને તો એની સેન્સ ઓફ હ્યુમર ગમી ગઈ મેં કે ગજબ વાત છે એની એક ટેક્સીવાળો આવી રીતે ટેક્સી ડ્રાઈવર કમ ગાઈડ હતો એ તો આ લગભગ એ જ વસ્તુ છે કે સ્વદેશી 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 પણ ભાઈ હવે બધું વિદેશી પણ સ્વદેશી છે શું પેલી ગાય પેલું ગાડું હજુ પણ છે આજે પણ આપણને જોવા મળશે ગાય હોય એટલે એના હોય એના ઉત્સર્ગ બધા નેક્સ્ટ પ્લીઝ હા એટલે એ પેઢીના જે અમુક કાર્ટુનિસ્ટ હતા લક્ષ્મણ પછી મારિયો મિરાન્ડા એ બધા મેક્ઝિમલિસ્ટ હતા મહત્તમવાદી એટલે એ લોકો ઇંચે ઇંચ ફ્રેમને ભરી દે હવે જે કેરાલા સ્કૂલ ઓફ કાર્ટુનિંગ છે જે અબુ અબ્રાહમ કે ઓબી વિજયન એમાં એ લોકો જરૂર પૂરતી લાઇન્સ બતાવે અને જાડી લાઇન બતાવે અને બાકીની સ્વેસ ખાલી રાખે એમાં ડિટેલ કરે જ નહીં એ લોકો હા 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 બિલકુલ એટલે એ જ એ જ વાત છે આખી એટલે ભાઈ મહાત્મા ગાંધી રોડ એવું લખ્યું છે ઉપર કે મહાત્મા ગાંધી રોડ પર જ આ બધું રોડ બે અર્થમાં માર્ગ ગાંધી માર્ગ નેક્સ્ટ પ્લીઝ વચ્ચે ગાંધીજીના ચશ્મા કંઈક ચોરાઈ ગયા હતા એવા એક અહેવાલ હતા એટલે પછી ગાંધીજી કે ભાઈ હવે બળા ચશ્મા નથી જોઈતા મળે ને તો એ મન ના આપતા કાકા આ જ જોવાનું છે મારે સ્કેમ્સ સ્કેન્ડલ્સ રેપ્સ મર્ડર્સ જર્નાલિસ્ટ સ્કિલ ભાઈ નથી જોઈતા મારે ચશ્મા એટલે એમણે બાજુ આમ બધું લગાડી દીધું છે નેક્સ્ટ પ્લીઝ શાસ્ત્રીજી છે હવે તમે જુઓ કે શાસ્ત્રીજી કાર્ટૂનમાં બહુ ઓછા જોવા મળે છે એક તો એમનો ડ્યુરેશન બહુ નાનું હતું અને એમણે જે કાર્ટુનિસની દ્રષ્ટિએ જે રાજકારણમાં પ્રવેશીને જે ભૂલ કરી એ પછી જીવતા ના રહ્યા એટલે એક એક આપોઆપ સિમ્પ આ કાર્ટુનિસના એંગલથી કહું છું હું એક આપોઆપ સિમ્પથી એમના માટે હોય એટલે એ એક એમની પર વ્યંગ કરવો એ બધા થોડુંક લોકોને એ લાગે આપણા ભારતીય સમાજના એના મુજબ એટલે કાર્ટૂનમાં શાસ્ત્રીજી બહુ ઓછા દેખાય છે હવે હવે હમણાં હમણાં કેમ દેખાય છે કારણ કે હવે શાસ્ત્રીજીના વહલા કરવાનો એક ઉદ્યોગ ચાલુ થયો કે બંનેની બર્થ ડે સેમ ડે આવે છે તો કે ભાઈ આપણે શાસ્ત્રીજીને ભૂલી ગયા શાસ્ત્રીજીને ભૂલી ગયા તો હવે એ તો આપણને એવું લાગે છે શાસ્ત્રીજીના ગાંધીજીના શું સંબંધ છે તો અંધારી ગુફામાં બે જણ સંતાઈ ગયા બીજી ઓક્ટોબરે અને બાર બધું સેટઅપ પતી ગયો નાટક બાજી બધી એટલે કે બાપુ વી કેન કમ આઉટ ના ફાર્સ ઇઝ ઓવર ફારસ ફારસ પૂરું થયું પતી ગયું છે બધું એટલે ચરખો બી આવી ગયો ને હાર બાર બધું પછી આવા આવા એક અમુક જુદા જુદા કાર્ટૂનો છે કે જેમાં એકમાં ગાંધીજીના પૂતળા પર બેઠેલા બે કબૂતરો છે કબૂતર માટેનું એ નિયમિત પેલું સ્થાન છે એટલે કે કે આ તો બધી સાફસુફી આ તો કે કાયમ માટે નથી આ બીજી ઓક્ટોબર પૂરતું છે પછી આપણે અહીંયા જ આવી જવાનું છે નેક્સ્ટ પ્લીઝ ગાંધીજી આજે હોત તો શું કરત ઓપ્ટિશિયન હોય તો સામે દેખાતો લખાણ વાંચવાનું કે સામે ટીઆરયુ ટી એચ અલગ અલગ સાઇઝમાં લખ્યું છે પણ હવે વોટ્સએપના ગ્લાસ પહેરો તો એ ના વંચાય આ ચેર પાછી પેલી ડેન્ટિસ્ટની ચેર છે અથવા તો હેર કટિંગ સલૂનમાં જે હોય છે એ પ્રકારની આખી ચેર છે ભાઈ અલગ અલગ પહેલાં કેટલા બધા ચશ્મા છે નેક્સ્ટ પ્લીઝ ગાંધીજી એ વખતે એવું કહેલું કે ક્વિટ ઇન્ડિયા એટલે બ્રિટિશર્સને કહેલું તો આજે ક્વિટ ઇન્ડિયા ગાંધી ગાંધી ભારત છોડો એવી કંઈક વાત છે આગળ ગાંધીજી આજે હોત તો ન્યૂ ઇન્ડિયામાં એમનું સ્થાન ક્યાં હોત એ મેઝમાં ભરાઈ ગયા છે બિચારા કઈ દિશામાં આગળ વધે ક્યાં જાય તો ક્યાં રસ્તો બંધ થઈ જાય ક્યાંથી બહાર નીકળે એમને કાંઈ ખબર નથી એ ક્રૂલેસ આ જનરલી પેલા ઉંદરો માટે આ મેઝ વપરાતું હોય છે તો એવી રીતે આમાં છે તો હવે આપણે છેલ્લો પ્રકાર જોઈએ જેમાં ગાંધીનું ચિત્રણ પશુ પક્ષી અલગ અલગ સ્વરૂપે હોય તો આઈ થિંક ગયા વખતે એક કાર્ટૂન મેં બતાવ્યું હતું જેમાં મેં એવું કહેલું કે ગાંધીજી હાથી તરીકે બહુ ચિત્ર કાર્ટુનિસ્ટોને બહુ ગમે છે કારણ કે હાથીનું નાક બહુ લાંબુ હોય એટલે કે સૂંઢ હાથીના કાન મસ્ત હોય ગાંધીજીમાં એ બંને એલિમેન્ટ હતા એમના ચહેરામાં કાન પણ મોટા હતા નાક પણ હતું એ રીતે તો કાર્ટુનિસ્ટને એ બહુ મજા આવે એટલે એ તો એક કોમન પ્રકાર છે પણ એ સિવાય બીજા કેવા કેવા પ્રકારોમાં ગાંધીજી દોરાયા છે એની થોડીક ઝલક તો એમાં સરોજની નાયડુ એકવાર ગાંધીજીને એવું કહેલું કે તમારા કાન કોના જેવા છે મિકી માઉસ જેવા છે ગાંધી ખુશ છે મિકી માઉસ મૂંઝાયેલો છે આ કોણ આવ્યો મારો જોડીદાર તો આમાં ઉંદર તરીકે ગાંધીજી જોવા મળે છે નેક્સ્ટ પ્લીઝ દાંડી માર્ચ પછી જે થયું કે બ્રિટિશરોએ શકંજો પંજો કસવા માંડ્યો તો આમાં તમે જુઓ કે આમાં ગાંધીજીને સાપ તરીકે બતાવ્યા અને ઝેરી સાપ તરીકે એટલે એના દાંત પહેલાં ખાસ દેખાય છે આમાં એટલે આ એક આ નેધરલેન્ડનો કાર્ટૂનિસ્ટ છે એ એ સમય ગાંધી હતા એ વખતનું કાર્ટૂન છે આ એટલે લાયન એટલે બ્રિટિશ લાયન બ્રિટિશ બ્રિટિશ એમ્પાયરનું સિમ્બોલ લાયન છે તો સિંહ સાપ પર સકન પંજોગ કસે છે એવી કંઈક વાત છે આમાં પણ મને હંમેશા આ કાર્ટૂન જોતા એવું લાગે છે કે આમાં ગાંધીને જે ઝેરી દાંતવાળા બતાવે છે ને એ એક એ પરસેપ્શન એક વિદેશીનું જ હોઈ શકે એટલે આપણે અહીંયા તમે એને ગમે એટલી ગાળો બોલો પણ આ વસ્તુ પર કોઈ સંમત નહીં થાય કે ભાઈ એના દાંત ઝેરી હતા સાપ રૂપે પણ ના જોઈ શકીએ એટલે આ પણ કાર્ટૂનની આ જ મજા છે કે જે આપણે ન કરી શકીએ એ બધું આમાં થાય અને એ થાય એની મજા લેવાની પછી એમાં હર્ટ થવાનું નહીં નેક્સ્ટ પ્લીઝ આ ઓગણચાલીસ ચાલીસની અરસામાં જે આખું જાપાન તરફથી જે પેલી આન તેને બધું જે શક્યતાઓ હતી તો એ વખતે આમાં ગાંધી અને નહેરુને પેલા કૂતરાના એમાં બતાવ્યા છે હાડકું પેલું લઈને ઊભેલા હોય હવે આમાં પાછું કૂતરું એટલે બંને કૂતરા છે પણ નહેરુને જે બોડી છે એ તમે જુઓ અને ગાંધીનું બોડી જુઓ તો બે કૂતરાનો જે ઉછેર અથવા તો આખું જે એનો ખ્યાલ આવશે આપણને કે કેવી રીતે આમાં દેખાય છે ગાંધીજી બિચારા ઉપવાસ કરી કરીને ટે થઈ ગયા છે નેક્સ્ટ પ્લીઝ આ ગગનેન્દ્રનાથ ટેગોરનું કાર્ટૂનમાં આ મુસ્લિમ લીગ એમ એ લખ્યું છે એટલે પણ એકચ્યુઅલી આ ઝીણા બતાવે છે હવે ઝીણા કદી આવા હતા જ નહીં ઝીણા આવી દાઢીને ટોપીને એવું પણ ખબર નહીં હવે એમણે એમને ઝીણાને આવી રીતે બતાવ્યું સિમ્બોલાઈઝ કરવા માટે અને આની સામે એનસી એટલે નેશનલ કોંગ્રેસ રાષ્ટ્રીય મહાસભા ગાંધીજી એટલે જે પેલી બે બકરીઓની જાણીતી વાર્તા છે પેલી કે જેમાં સમજદાર બકરીઓ એક બેસીને બીજાને જગ્યા રસ્તો આપે છે આમાં બે સામસામે મસ્ત થવાના મૂડમાં નથી નેક્સ્ટ પ્લીઝ અરવિંદ સાથે જે કરાર થયા અને ગાંધીજી જે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં હાજરી આપવું ના આપવું જવું ના જવું એવું બધી વાત ચાલતી હતી એટલે આમાં ગાંધીને બતક તરીકે બતાવે છે તમે જુઓ પાછળ કોન્ફરન્સ લખેલું દેખાય છે છેક ખૂણે અને આ દાણા નાખીને ગાંધી આ બતકને આ બાજુ બોલાવે કે તમે યાર અહીંયા આવો આ બાજુ જંગલ છે કે અહીંયા વાઘ છે પેલો અજગર છે તો આ બતકને તો ક્યાં કચડી નાખશે તો તમે આ આ બાજુ આવો એટલે બતકને દાણા નાખીને લલચાવે છે આ પેલી નર્સરી રાઇમ છે ગુઝી ગુઝી ગેન્ડર વેર યુ ઓન્ડર એમાંથી એણે એ કર્યું છે નેક્સ્ટ પ્લીઝ એ જ રેફરન્સ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં હાજરી આપી ના આપી આપી ના આપી પકડાતા નથી તો ઇલ્યુઝિવ મિસ્ટર ગાંધી એટલે આમાં પેલી માખી એટલે પતંગિયા જેવા બતાવ્યા છે કે બટરફ્લાય કે ફ્લાય જે ગણો એ એટલે જાળીમાં પકડવા છતાં એ કૂદકા મારી મારીને હાથમાં ના આવે મુદ્રા તમે જુઓ દરેકમાં એકમાં ઊંધા ફરી ગયા છે એકમાં આમ આવી રીતે કંઈ ડાયું મારે છે પછી પહેલાંમાં કૂદકો મારે છે ટૂંકમાં પકડાતા નથી એ નેક્સ્ટ પ્લીઝ આ કાર્ટૂન ગાંધી વિશે બધું જ કહી દે છે જેમાં એક તો પરફેક્શન તમે જુઓ કે હાથી અને ગાંધી એટલા બધા એકરૂપ લાગે છે આપણને જે સર મેં વાત કરી ને અબુ અબ્રાહમની આ અબુ અબ્રાહમનું કાર્ટૂન છે કે જેમાં રેખાઓ જરૂર પૂરતી જ હોય અને આમાં તો છ અંધજનો તરીકે છ નેતાઓને બતાવ્યા છે જે લોકો ગાંધીજીના એક એક અંગને પકડીને ગાંધીને એના જેવો માને છે આ કવાયત તો ચાલી જ આવે છે પહેલેથી આજકાલની નથી હવે સવાલ એ છે નેતાઓ એમની ઠેકાણે છે આપણે આપણા ગાદીને શોધવો રહ્યો સમગ્રતામાં કદાચ ન શોધી શકીએ તો આપણને માફક આવે એવા સ્વરૂપે આપણે એને શોધીએ નેક્સ્ટ કર્યું સૌને પોતપોતાના ગાંધી મુબારક અને આ અક્ષરમાં આ રંગાનું કાર્ટૂન છે એમાં દરેકમાં એણે પેલું તો લખ્યું છે એના ગુણો જી ફોર જનરોસિટી એ ફોર એજિટેશન એન ફોર નોન વાયોલન્સ પણ એમાં દરેકમાં એણે ગાંધીની આકૃતિ બનાવેલી છે એટલે અને એ કાર્ટૂન છે ચિત્ર નથી એ ખાસ એની ખૂબી છે તો આ સાથે આ વાત અહીંયા પૂરી કરીએ છે